नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आप स्वाध्याय 14.3 दाखला नंबर 3 सुधी गणतरी जोई। आज आप दाखला नंबर 4 और 5 एनो अभ्यास करवानो छे। दाखला नंबर 4 छे, सूचव्या मुजब भागाकार करो। आपने बे बहुपदी आपेली छे, आपणे एनो भागाकार करवानो छे। पहला दाखलानी रकम छे 5 × 2x + 1 3x + 5, एनो भागाकार आपणे 2x + 1 वडे करवानो छे। 5 × 2x + 1 3x + 5 / 2x + 1। चलो 5 × 2x + 1 × 3x + 5 आ भाज्य बहुपदी छे, एने आपणे अंश में लखशुं। 5 × 2x + 1 × 3x + 5 અને 2x + 1 એ ભાજક બહુપદી છે અને આપણે છેદમાં લખશું, બરાબર। અહીંયા જે સામાન્ય અવયવ છે અંશમાં છેદમાં એ 2x + 1 છે અને કટ કરી નાખીએ, બરાબર। શું જવાબ મળે છે આપણને? 5 × 3x + 5 બહુ સરળ છે, અહીંયા આપણે અવયવ પાડવાના નથી। આપણને 2x + 1 છે એક સામાન્ય અવયવ આપેલો જ છે, બરાબર। એને આપણે કટ કરીએ એટલે આપણને જવાબ મળી જાય છે। બીજો દાખલો છે 26xy × x + 5 અને y − 4। 26xy × x + 5 y − 4 એનો ભાગાકાર આપણે 13x² y − 4 વડે કરવાનું છે। 13x y − 4 26xy × x + 5 y − 4 / 13x y − 4। હવે આપણે 26xy છે એના અવયવ પાડશું। 26ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 13 × 2 એટલે 2 × 13 × x × y એને × x + 5 અને y − 4 / 13 × x × y − 4। હવે અંશ અને છેદમાં જોઈએ તો 13 છે એ સામાન્ય અવયવ છે, બીજું x અને y − 4। શું જવાબ મળશે આપણે? બેનો y સાથે આપણે ગુણાકાર કરીએ એટલે 2y અને x + 5 કૌંસ છે, તો આપણો જવાબ કેટલો આવશે? 2y × x + 5, બરાબર। આ જે ભાજ્ય બહુપદી છે એને ભાજક બહુપદી વડે આપણે ભાગીએ એટલે જવાબ કેટલો મળે? 2y × x + 5। ત્યાર પછી દાખલા નંબર 3 52bqr × p + q / q + r અને / r + p। 52bqr પહેલા કૌંસમાં આપણે લખશું p + q, બીજા કૌંસમાં q + r અને / r + p। એનો ભાગાકાર આપણે 104pq અને કૌંસ આપેલા છે આપણે q + r અને r + p। સૌથી પહેલાં જે ભાજ્ય બહુપદી છે એને આપણે અવયવ પાડીએ તો 52 એના અવયવ કઈ રીતે પડે? 13 × 4 અને 4 ના 2 × 2। 52pqr છે એના આપણે અવયવ પાડીએ એટલે 2 × 2 = 4, 4 × 13 = 52 પ્લસ એટલે × p × q અને × r એને × p + q × q + r અને × r + p છેદમાં 104pq છે તો 104ના આપણે અવિભાજ્ય અવયવ પાડવા પડશે, તો 104 છે બરાબર 13 × 8, 13 × 8 = 104 થાય અને 8 ના 2 × 2 × 2 એટલે અવયવ પાડીએ એટલે 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 13 કેટલા મળશે આપણને? 104 એને × p × q × 2 કૌંસ આપણે આપેલા છે q + r અને × r + p
હવે અંશ અને છેદમાં આપણે જોઈએ સામાન્ય અવયવ હોય એને દૂર કરીએ, બરાબર. બે કટ થઈ જશે, બે અહીંયા તેર, પી કટ થશે, ક્યુ કટ થશે, ક્યુ પ્લસ આર કાઉન્ટ છે કટ થશે, અને આર પ્લસ પી. શું મળે છે આપણને અંશમાં? તો કે ખાલી આર, બીજું પી પ્લસ ક્યુ. ચાલો છેદમાં બે, તો આપણને શું જવાબ મળશે? આર ઇન્ટુ પી પ્લસ ક્યુ અપોન ટુ, છેદમાં બે આવશે, બરાબર. આ આપણો જવાબ ક્યુ પ્લસ આર અને આર પ્લસ ઈ, બરાબર, બે સામાન્ય અવયવ છે અંશ અને છેદમાં, એટલે દૂર થશે, બરાબર. જવાબ શું મળશે આપણને? અંશમાં આર વધે છે અને પી પ્લસ ક્યુ અને છેદમાં બે, બરાબર. ત્યાર પછી દાખલા નંબર ચાર, 20 કૌંસમાં y પ્લસ 4 બીજા કૌંસમાં વાય સ્ક્વેર પ્લસ 5y પ્લસ 3, એનો ભાગાકાર આપણે 5 કૌંસમાં y પ્લસ 4 વડે કરવાનો છે. 20 કૌંસમાં y પ્લસ 4 બીજા કૌંસમાં વાય વર્ગ વત્તા 5y વત્તા 3 છેદમાં 5y પ્લસ 4. 20ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 × 2 = 4, 4 × 5 = 20, એને ગુણ્યા y+4 × y² + 5y + 3 છેદમાં 5 × y + 4. 5 સામાન્ય અવયવ છે, વાય પ્લસ ચાર છે સામાન્ય અવયવ છે, એટલે કટ થઈ જશે. અંશમાં વધે છે 2 × 2 = 4, અને બીજો કૌંસ મળે છે આપણને y² + 5y + 3. આ આપણો જવાબ. કાંઈ નથી કરવાનું, અંશમાં તમને જે બહુપદી આપેલી છે, બરાબર, જે ભાજ્ય બહુપદી છે એના તમારે અવયવ પાડવાના છે, ભાજક બહુપદી છે એના અવયવ પાડવાના છે, અને બંનેમાં જે સામાન્ય અવયવ હોય એને દૂર કરવાના છે, બરાબર. અંશમાં છેદમાં એ સામાન્ય અવયવ હોય એને દૂર કરવાના છે, એટલે આપણને જવાબ મળી જશે, બરાબર. ત્યાર પછી દાખલા નંબર 5, x + 1 x + 2 x + 3. આપણને જે ભાજ્ય બહુપદી છે આપેલી છે x + 1 x + 2 x + 3, એનો ભાગાકાર આપણે x અને x + 1 વડે કરવાનો છે, x × x + 1. ચાલો સૌથી પહેલાં આપણે ભાજ્ય બહુપદી છે લખીએ x + 1 x + 2 x + 3, છેદમાં શું આવશે? x અને x + 1. ચાલો એક્સ કટ થઈ જશે, x + 1 કટ થઈ જશે, બરાબર. આપણો જવાબ શું છે? x + 2 × x + 3. આનું આપણે વિસ્તરણ કરીએ એટલે આપણે એક્સ છે ને x + 3 કૌંસ સાથે ગુણીએ, અને પ્લસ 2 છે એને x + 3 કૌંસ સાથે ગુણીએ. x² + 3x + 2x + 6, એક્સનો એક્સ સાથે ગુણાકાર x² એક્સનો 3 સાથે ગુણાકાર 3x, પ્લસ 2નો x સાથે ગુણાકાર 2x, 2નો 3 સાથે ગુણાકાર 6. આ બે સજાતીય પદ છે, બરાબર, એટલે એનો સરવાળો થશે x² + 5x + 6. આ આપણો જવાબ, બરાબર. હવે પછી જે આપણે દાખલો ગણવાનો છે એમાં અવયવ મેળવવાના છે, સીધો ભાગાકાર કરવાનો નથી. સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? આપેલ જે બહુપદી છે, બરાબર, એને આપણે અવયવ પાડવાના છે અને ત્યાર પછી ભાગાકાર કરવાનો છે. દાખલા નંબર 5, ચાલો પહેલી રકમ છે y² + 7y + 10, એનો ભાગાકાર આપણે y+5 વડે કરવાનો છે. y² + 7y + 10 એનો ભાગાકાર આપણે y+5 વડે, ભાજ્ય બહુપદી છે એને આપણે અંશમાં લખીએ, ભાજક બહુપદી છે એને છેદમાં. હવે ભાજક બહુપદી છે એને અવયવ પડતા નથી, y+5 છે, પણ y² + 7y + 10 એના અવયવ પડે છે. આપણે અગાઉના લેક્ચરમાં પ્રેક્ટિસ પણ કરેલી છે, ધ્યાનથી જુઓ. આ આપણને ચોથા નિત્યસમ જેવું જોવા મળે, ચોથું નિત્યસમ છે જે x² + a + b × x + ab, બરાબર.
અહીંયા x ની જગ્યાએ કયો ચલ છે તો કે y બરોબર આપણે x ની જગ્યાએ y મૂકીએ તો y વર્ગ વત્તા a પ્લસ b ઇન્ટુ y પ્લસ એ બી અચળ પદ છે 10 બરોબર એના બરાબર શું લેવાનું આપણે એ બી બરાબર 10 તો એ બી બરાબર 10 છે એનો અર્થ શું છે કે આપણે 10 ના એવા બે અવયવ મેળવવાના કે જેનો સરવાળો 7 થવો જોઈએ તો 10 ના અવયવ આપણે મેળવીએ તો 10 ગુણ્યા 1 પણ એનો સરવાળો તો 11 થાય છે 5 ગુણ્યા 2 તો 10 થાય 5 વત્તા 2 7 થાય એટલે આપણે શું કરશું 7y છે ત્યાં બરોબર 5y વત્તા 2y લખશું ત્રણ પદ છે ને આપણે ચાર પદ કરીએ y વર્ગ વત્તા 5y વત્તા 2y અને વત્તા 10 છેદમાં y પ્લસ 5 પહેલાં બે પદમાંથી શું સામાન્ય નીકળે છે વાય કયો કૌંસ મળે છે આપણને વાય પ્લસ 5 પ્લસ બે સામાન્ય નીકળશે વાય પ્લસ 5 આ બંને કૌંસ હંમેશા છે ને સમાન જ હોય છેદમાં વાય પ્લસ 5 હવે વાય પ્લસ 5 છે એ બંને પદમાં છે એને આપણે સામાન્ય કાઢી લઈએ તો બીજો કૌંસ કયો મળે આપણને વાય પ્લસ 2 અને છેદમાં વાય પ્લસ 5 ચાલો આને કટ કરી દે શું જવાબ મળે છે આપણને વાય પ્લસ 2 આ આપણો જવાબ જે અંશમાં જે બહુપદી છે ભાજ્ય બહુપદી એના આપણે અવયવ પાડીએ એટલે આપણને શું મળે વાય પ્લસ 5 અને વાય પ્લસ 2 વાય પ્લસ 5 છે કટ થઈ જશે એટલે જવાબ મળે છે વાય પ્લસ 2 એટલે આગળના દાખલામાં આપણે ખાલી ભાગાકાર કરતા પણ અહીંયા આપણે શું કરવાનું છે જે ભાજ્ય બહુપદી છે કે ભાજક બહુપદી છે એને આપણે પહેલાં અવયવ પાડવાના છે અને પછી જે સામાન્ય અવયવ હોય એને દૂર કરવાનો છે ચાલો બીજો દાખલો છે જોઈએ એમ વર્ગ ઓછા 14 એમ ઓછા 32 એનો ભાગાકાર આપણે એમ વત્તા 2 સાથે કરવાનો છે એમ વર્ગ ઓછા 14 એમ ઓછા 32 એનો ભાગાકાર એમ પ્લસ 2 સાથે ચાલો અંશમાં આપણે લખશું એમ વર્ગ માઇનસ 14 એમ માઇનસ 32 છેદમાં લખશું એમ પ્લસ 2 હવે અંશમાં જે બહુપદી છે એને આપણે અવયવ પાડવાના છે એમ વર્ગ માઇનસ 14 એમ માઇનસ 32 તો આ ચોથા નિત્યસમ જેવું સ્વરૂપ છે બરોબર આપણે શું કરવાનું છે અહીંયા ગુણાકાર કેવો છે માઇનસ છે ખાસ સમજો એ બી બરાબર માઇનસ 32 છે બરોબર આનો અર્થ શું થયો છે કે આપણે એ અને બી એવા અવયવ મેળવવાના છે બરોબર કે જેનો ગુણાકાર શું થાય છે માઇનસ 32 થાય છે હવે જ્યારે ગુણાકાર માઇનસ થતો હોય ત્યારે કોઈ એક અવયવ કેવો હોય માઇનસ હોય કારણ કે બે અવયવ પ્લસ હોય તેનો ગુણાકાર પ્લસ જ થાય બે અવયવ માઇનસ હોય તો પણ એનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ જ થાય છે એટલે માઇનસ 32 છે એનો અર્થ શું છે કે એક અવયવ છે બરોબર એ કેવો છે માઇનસ હવે વચ્ચે 14 એમ કેવા છે માઇનસ તો આપણે બે અવયવ એવા મેળવવાના એમાં મોટો અવયવ છે માઇનસ લેવાનો એનો ગુણાકાર 32 થવો જોઈએ અને સરવાળો નહીં પણ બાદબાકી શા માટે બાદબાકી તો કે બે અવયવમાંથી એક માઇનસ હોય તો ક્યારેય સરવાળો થાય નહીં આપણે અગાઉ પણ જોયું કે 5 વત્તા 4 હોય પ્લસ 5 પ્લસ 4 તો પ્લસ 9 માઇનસ 5 માઇનસ 4 તો માઇનસ 9 પણ પ્લસ 5 માઇનસ 4 હોય તો બાદબાકી થાય છે માઇનસ 5 પ્લસ 4 હોય તો પણ બાદબાકી થાય છે બરાબર એટલે બે પ્લસ હોય તો સરવાળો કરીએ બે માઇનસ હોય તો સરવાળો કરીએ બરાબર બેમાંથી એક સંખ્યા છે એની નિશાની કેવી હોય માઇનસ હોય બીજાની પ્લસ હોય તો આપણે બાદબાકી કરીએ બરાબર એટલે અહીંયા વચ્ચેનું જે પદ છે એ આપણને બાદબાકી થઈને મળશે એટલે આપણે પહેલાં તો 32 છે એના બે એવા અવયવ મેળવવાના કે જેની બાદબાકી કેટલી આવી જોઈએ 14 તો 32ના આપણે અવયવ મેળવીએ તો 32 ગુણ્યા 1 32માંથી 1 બાદ કરીએ તો 31 મળે ત્યાર પછી આવે 16 ગુણ્યા 2 તો 16માંથી 2 બાદ કરીએ તો 14 મળે છે હવે 16 છે એને આપણે માઇનસ લેવાના છે અને 2 છે એને પ્લસ છેદમાં એમ પ્લસ 2 ચાલો પહેલાં બે પદમાંથી આપણે શું સામાન્ય કાઢશું તો કે એમ કૌંસમાં મળશે એમ માઇનસ 16 પ્લસ 2 સામાન્ય એમ માઇનસ 16 છેદમાં એમ પ્લસ 2 એમ માઇનસ 16 છે કૌંસ સામાન્ય કાઢી લઈએ તો બીજો કૌંસ કયો મળે આપણે એમ પ્લસ 2 એ કટ કરી નાખીએ જવાબ કયો મળશે આપણને એમ માઇનસ 16 આપણો જવાબ કાંઈ નથી કરવાનું તમને જે અંશમાં જે બહુપદી આપેલી છે તમારે એના અવયવ પાડવાના છે સામાન્ય અવયવ છે એને દૂર કરવાનું
दाखला नंबर 3 5 पी वर्ग माइनस 25 पी प्लस 20 एनो भागाकार पी माइनस 1 साथे करवानो छे। 5 पी वर्ग माइनस 25 पी प्लस 20 एनो भागाकार आपणे पी माइनस 1 साथे करवानो। सौथी पहला तो आपणे शुं करशुं के जे भाज्य बहुपदी आपेली छे एमां सामान्य अवयव 5 छे एटले आपणे एने सामान्य काढी लेशुं। बरोबर 5 पी वर्ग माइनस 25 पी प्लस 20 छेदमां पी माइनस 1 5 सामान्य पी वर्ग माइनस 5 पी प्लस 4 અહીંથી આપણે 5 સામાન્ય કાઢી લઈએ બરાબર એટલે પી વર્ગ વધે 25 છે એના અવયવ પાડીએ એટલે 5 × 5 એટલે ત્યાં 5 વધશે 20 છે ત્યાં 5 × 4 એટલે ત્યાં 4 વધશે અને છેદમાં પી માઇનસ 1 ચાલો પી વર્ગ માઇનસ 5 પી પ્લસ 4 આપણે અગાઉ જે દાખલા ગણેલા છે બરાબર એક ચલવાળા અવયવ પાડેલા છે એ જ પ્રકારનું આ સ્વરૂપ છે પી વર્ગ માઇનસ 5 પી પ્લસ 4 અહીંયા આપણે 4ના એવા બે અવયવ મેળવવાના છે કે જેમનો સરવાળો કેટલો મળે તો કે 5 પણ બંનેને નિશાની કઈ આપશું આપણે માઇનસની પી વર્ગ માઇનસ 4 પી માઇનસ પી પ્લસ 4 છેદમાં પી માઇનસ 1 5 ચાલો પી વર્ગ પી કોમન કાઢી લેશું પી માઇનસ 4 માઇનસ 1 કોમન કાઢી લઈએ સામાન્ય કાઢી લઈએ એટલે પી માઇનસ 4 શું અવયવ મળે આપણને પી વર્ગ માઇનસ 5 પી પ્લસ 4ના પી માઇનસ 4 ને પી માઇનસ 1 હવે પી માઇનસ 1 છે કટ કરી નાખીએ તો શું મળે જવાબ 5 કૌંસમાં પી માઇનસ 4 બરાબર સૌથી પહેલાં આપણે શું કર્યું છે તો કે જે ભાજ્ય બહુપદી છે એને અંશમાં લખેલી છે એમાંથી 5 સામાન્ય કાઢેલા છે 5 સામાન્ય કાઢીએ એટલે શું મળે આપણે પી વર્ગ માઇનસ 5 પી પ્લસ 4 એક ચોથા નિત્યસમ જેવું સ્વરૂપ છે અહીંયા તમારે એ બી બરાબર 4 લેવાના છે એટલે 4ના એવા બે અવયવ એ અને બી મેળવવાના છે કે જેનો સરવાળો 5 થવો જોઈએ પણ એ સરવાળો કેવો લેવાનો માઇનસ એટલે બે અવયવ કેવા લેવાના માઇનસ એટલે માઇનસ 4 પી માઇનસ અહીંયા જો પ્લસ હોય વચ્ચે તો બે આપણે પ્લસ લઈએ માઇનસ 5 પી છે એટલે એના બરાબર આપણે શું લખ્યું માઇનસ 4 પી માઇનસ પી 3 પદના 4 પદ થઈ ગયા પહેલાં બે પદમાંથી પી સામાન્ય એટલે પી માઇનસ 4 માઇનસ 1 મેં તમને અગાઉ કીધું હતું કે દરેક બહુપદી દરેક પદાવલીમાં એક સામાન્ય અવયવ એક તો હોય જ અને અહીંથી આપણે એક સામાન્ય કાઢીએ એટલે પી માઇનસ 4 માઇનસ સામાન્ય કાઢીએ એટલે કૌંસમાં પ્લસ અહીંયા પ્લસ 4 હતા કૌંસમાં કેવા થઈ જશે માઇનસ પી માઇનસ 4 સામાન્ય કાઢી લે પી માઇનસ 1 કટ થઈ જશે બરાબર આપણો જવાબ બહુ સરળ છે બરાબર એક મેથડ જ છે એને ફોલો કરવાની છે ત્યાર પછી દાખલા નંબર 4 4YZ કૌંસમાં આવશે ઝેડ વર્ગ વત્તા 6Z માઇનસ 16 એનો ભાગાકાર આપણે કરવાનો છે 2YZ પ્લસ 8 સૌથી પહેલાં જે બહુપદી આપણને આપેલી છે ભાજ્ય બહુપદીને આપણે અંશમાં લખી નાખીએ 4YZ બ્રેકેટમાં કૌંસમાં આવશે ઝેડ વર્ગ વત્તા 6Z માઇનસ 16 છેદમાં 2Y અને ઝેડ પ્લસ 8 ચાલો 4YZ છે બરાબર એમને એમ રાખીએ આને આપણે અવયવ પાડીએ શું અવયવ મળે આપણને તો કે અહીંયા માઇનસ 16 આપેલા છે બરાબર એટલે એ બી બરાબર આપણે શું લેવાનું છે માઇનસ 16 બરાબર 16ના એવા બે અવયવ કે જેની બાદ બાકી કેટલી મળે આપણે 6Z તો 16 × 16 16માંથી 1 જાય 15 8 × 2 16 8માંથી 2 જાય તો 6Z વર્ગ વત્તા 8Z ઓછા 2Z માઇનસ 16 છેદમાં 2Y અને ઝેડ પ્લસ 8 4YZ અહીંયા આપણે અવયવ પાડીએ ઝેડ સામાન્ય ઝેડ પ્લસ 8 માઇનસ 2 સામાન્ય ઝેડ પ્લસ 8 છેદમાં 2Y અને ઝેડ પ્લસ 8 હવે 4YZ છે ને અવયવ પણ નાખીએ 2 × 2 = 4 એને ગુણ્યા વાય ને ગુણ્યા ઝેડ અને અહીંયા ઝેડ પ્લસ 8 સામાન્ય કાઢી લઈએ એટલે ઝેડ પ્લસ 8 અને
ઝેડ માઇનસ બે, ટુ વાય અને ઝેડ પ્લસ આઠ. ચાલો ઝેડ પ્લસ આઠ છે એ કટ થઈ જશે, ટુ કટ થઈ જશે અને વાય કટ થઈ જશે. અંશમાં આપણને શું મળે છે? ટુ ઝેડ અને બીજું ઝેડ માઇનસ ટુ. આ આપણો જવાબ. ઝેડ વર્ગ વત્તા છ ઝેડ માઇનસ સોળ એના આપણે અવયવ પાડેલા છે જે આપણે કેટલા મળ્યા? ઝેડ પ્લસ આઠ અને ઝેડ માઇનસ બે. ઝેડ પ્લસ આઠ અંશમાન છેદમાં કટ થઈ જશે અને ટુ અને વાય એટલે ટુ વાય કટ થઈ જશે, બરાબર. એટલે આપણો જવાબ છે ટુ ઝેડ કૌંસમાં ઝેડ માઇનસ ટુ. આ આપણો જવાબ. ત્યાર પછી દાખલા નંબર છ, બરાબર. આપણે દાખલા નંબર પાંચ એની રકમ આપણે જોઈએ. પાંચ પી ક્યુ કૌંસમાં પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર. પાંચ પી ક્યુ કૌંસમાં પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર એનો ભાગાકાર કરવાનો છે આપણે. ટુ પી અને બ્રેકેટમાં આવશે પી પ્લસ ક્યુ. સૌથી પહેલાં આપણે અંશમાં લખી નાખીએ. પાંચ પી ક્યુ કૌંસમાં આવશે પી વર્ગ માઇનસ ક્યુ વર્ગ છેદમાં ટુ પી અને પી પ્લસ ક્યુ. પી વર્ગ માઇનસ ક્યુ વર્ગ એના અવયવ આપણે ત્રીજા નિત્ય સમની મદદથી મેળવવાના છે, બરાબર. પી માઇનસ ક્યુ અને પી પ્લસ ક્યુ. પાંચ ગુણ્યા પી ગુણ્યા ક્યુ ગુણ્યા પી માઇનસ ક્યુ અને પી પ્લસ ક્યુ છેદમાં બે ગુણ્યા પી ગુણ્યા પી પ્લસ ક્યુ. ચાલો પી કટ થઈ જશે અને પી પ્લસ ક્યુ કટ થઈ જશે. શું જવાબ મળે છે આપણને? અંશમાં પાંચ ક્યુ પી માઇનસ ક્યુ અને છેદમાં બે. આ આપણો જવાબ, બરાબર. પી છે કટ થઈ જશે અને પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેરને આપણે અવયવ પાડીએ તો પી માઇનસ ક્યુ અને પી પ્લસ ક્યુ, તો પી પ્લસ ક્યુ છે એ પણ કટ થઈ જશે. એટલે આપણો જવાબ શું આવશે? પાંચ ક્યુ ઇન્ટુ પી માઇનસ ક્યુ અને છેદમાં બે, બરાબર. આ આપણો જવાબ. ત્યાર પછી દાખલા નંબર છ. બાર એક્સ વાય કૌંસમાં નવ એક્સ વર્ગ માઇનસ સોળ વાય વર્ગ એનો ભાગાકાર આપણે કરવાનો છે. કોના વડે કરવાનો? ચાર એક્સ વાય કૌંસમાં ત્રણ એક્સ પ્લસ ચાર વાય. સૌથી પહેલાં આપણે બાર એક્સ વાય કૌંસમાં નવ એક્સ વર્ગ માઇનસ સોળ વાય વર્ગ એને અંશમાં લખવાની છે. જે ભાજક બહુપદી છે એને આપણે છેદમાં લખીએ. ચાર એક્સ વાય કૌંસમાં ત્રણ એક્સ વત્તા ચાર વાય. ચાલો નવ એક્સ વર્ગ માઇનસ સોળ વાય વર્ગ. હવે આની પહેલાંના દાખલામાં પી વર્ગ માઇનસ ક્યુ વર્ગ હતો તો આપણે પી માઇનસ ક્યુ અને પી પ્લસ ક્યુ ડાયરેક્ટ લખી નાખ્યા હતા, પણ અહીંયા ભૂલ ન કરતા, બરાબર. અહીંયા નવ એક્સ માઇનસ સોળ વાય નવ એક્સ પ્લસ સોળ વાય એમ ન લખી નાખતા, બરાબર. નવ એક્સ વર્ગ છે એ કોનો વર્ગ થાય? સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? બાર એક્સ વાય સ્ક્વેર બ્રેકેટમાં આપણે શું લખશું? તો કે નવ એક્સ વર્ગ, એમાં નવ કોનો વર્ગ છે? તો કે ત્રણનો, અને એક્સ વર્ગ એક્સનો, એટલે કૌંસમાં ત્રણ એક્સ કૌંસ પર વર્ગ માઇનસ જે સોળ વાય છે, સોળ કોનો વર્ગ છે? ચારનો, અને વાય વર્ગ વાયનો. સૌથી પહેલાં આ રીતે આપણે લખવાનું છે. કૌંસમાં ત્રણ એક્સ કૌંસ ઉપર વર્ગ માઇનસ કૌંસમાં ચાર વાય કૌંસ ઉપર વર્ગ છેદમાં ચાર એક્સ વાય કૌંસમાં ત્રણ એક્સ પ્લસ ચાર વાય. ચાલો બાર એક્સ વાય છે ને અવયવ પાડી દઈએ. બે ગુણ્યા બે એટલે ચાર, ચાર ગુણ્યા ત્રણ એટલે બાર, ગુણ્યા એક્સ ને ગુણ્યા વાય. આના શું અવયવ આપણને મળશે? થ્રી એક્સ માઇનસ ચાર વાય ને થ્રી એક્સ પ્લસ ચાર વાય. થ્રી એક્સ માઇનસ ચાર વાય અને થ્રી એક્સ પ્લસ ચાર વાય વચ્ચે ગુણાકાર કરી નાખીએ, બરાબર. ચાલો ચાર એક્સ વાયના અવયવ બે ગુણ્યા બે ચાર ગુણ્યા એક્સ ગુણ્યા વાય અને ગુણ્યા થ્રી એક્સ પ્લસ ચાર વાય. થ્રી એક્સ પ્લસ ચાર વાય છે કટ થશે, બરાબર. બે કટ થઈ જશે, આ બે કટ થશે, એક્સ કટ થશે ને વાય કટ થશે. શું જવાબ આપણને મળશે? તો કે ત્રણ કૌંસમાં ત્રણ એક્સ માઇનસ ચાર વાય. ત્રણ કૌંસમાં ત્રણ એક્સ માઇનસ ચાર વાય, બરાબર. અહીંયા ધ્યાન રાખવાનું છે, આગળના દાખલામાં પી વર્ગ માઇનસ ક્યુ વર્ગ હતું તો આપણે પી માઇનસ ક્યુ પી પ્લસ ક્યુ કર્યું હતું, કારણ કે પી વર્ગ પીનો વર્ગ થાય, ક્યુ વર્ગ ક્યુનો. પણ નવ એક્સ વર્ગ માઇનસ સોળ વાય વર્ગ છે એના અવયવ પાડવાના જ, ત્યારે તમારે સૌથી પહેલાં તો શું કરવાનું છે? એ વર્ગ માઇનસ બી વર્ગ જેવું સ્વરૂપ મેળવવાનું. એટલે નવ એક્સ વર્ગ છે એના બરાબર આપણે શું લખશું? કૌંસમાં ત્રણ એક્સ કૌંસ ઉપર વર્ગ.
सोल वाय वर्ग है एना बराबर आप शू लख काउंस में चार वाय काउंस पर वर्ग त्यार पछी त्रण एक्स माइनस चार वाय त्रण एक्स प्लस चार वाय त्रण एक्स प्लस चार वाय से अंश में छेद में कट थी जैसे बे गुणिया बे एट चार एक्स कट थी जैसे बराबर एट अपन जवाब शू मैसे तो एक्स ने वाई बे कट थी जैसे जवाब मैसे त्रण और काउंस में त्रण एक्स माइनस चार वाय। चलो स्वाध्याय 14.3 नो आपणो छेलो दाखलो छे। दाखला नंबर 7 टूंकमां रोमन अंकमां लखेलू छे 39 वाय नो घन काउंसमां 50 वाय नो वर्ग माइनस 98 एनो भागाकार आपणे 26 वाय वर्ग ने काउंस में 5y + 7 एना वडे करवानो छे। सौथी पहला तो आपणे शू करशू तो के 50 वाय वर्ग माइनस 98 छे एमांथी कोई अवयव सामान्य निकळतो हो काढी लईए। 39 वाय नो घन काउंस में 50 वाय वर्ग माइनस 98 एना छेद में 26 वाय नो वर्ग काउंस में 5y + 7 50 वाय वर्ग माइनस 98 એમાંથી કયો અવયવ સામાન્ય નીકળે છે તો કે 2 બરોબર એટલે 2 આપણે સામાન્ય કાઢી લેશું તો કેમ ખબર પડે કે 2 જ નીકળે 50 માં એકમનો અંક 0 છે 98 માં એકમનો અંક 8 છે એટલે આ 2 માં એક અવયવ 2 તો હોય જ બરોબર। ચાલો સૌથી પહેલા આપણે 39 છે ને અવયવ પાડી દઈએ 13 3 39 એટલે 3 × 13 અને y નો ઘન એટલે y કેટલી વાર આવશે 3 વાર ગુણ્યા 2 આપણે સામાન્ય કાઢી લઈએ એટલે કાઉન્સ કયો મળે આપણે 25 y वर्ग माइनस 49 बराबर 50 एनो बे वडे आपणे भागाकार करीए एटले 25 अने 98 छे एनो बे वडे भागाकार एटले 49 आ बे मां एक सामान्य अवयव कयो हतो 2 आपणे सामान्य अवयव काढी लीधो एटले 25 y वर्ग माइनस 49 छेदमां आपणे शुं करशुं 26 y वर्ग छे 2 गुणिया 13 अने गुणिया y गुणिया y अने गुणिया 5y + 7। चालो कट कवत करी दईए 13 कट थई जशे y कट थी जैसे बराबर अने 2 पण कट थी जैसे शूँ मळे छे आपणने तो कि अंश में 3 × y एटले 3y अने 25 y वर्ग माइनस 49 एना बराबर आपणे शू लखशू ए त्रीजा नित्यसम जेवू स्वरूप छे 25 y वर्ग ए कोनो वर्ग छे तो कि 5y नो एटले स्क्वेर ब्रेकेट में आपणे लखशू काउंस में 5y काउंस पर वर्ग माइनस काउंस में 7 अने काउंस पर वर्ग 3y 5y - 7 અને 5y + 7। ચાલો 5y + 7 છે કટ થઈ જશે આપણો જવાબ આવશે 3y (5y - 7) બરાબર અહીંયા અવયવ પાડો એટલે ભૂલ થાય નહીં બાકી તમે ડાયરેક્ટ પણ કટ કરી શકો 13 2 26 ને 13 3 39 એ રીતે પણ તમે કટ કરી શકો બરાબર એટલે જવાબ આપણને કેટલો મળે છે 3y (5y - 7) બરાબર અહીંયા આપણું સ્વાધ્યાય 14.3 પૂરું થાય છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 14.4 નો અભ્યાસ કરશું થેન્ક યુ।